आप सौने મારા પ્રણામ। આજના વિષયમાં આપણે જોશું કે શુભ સપના કેવા હોય છે અને એ સપનાનું શું ફળ મળે છે। ભવિષ્ય પુરાણમાં યાજ્ઞવલ્કય મુનિ બ્રહ્માજીને પૂછે છે કે શુભ સપના કેવા હોય છે અને એ સપનાનું શું ફળ છે। ત્યારે બ્રહ્માજી અમુક શુભાશુભ સ્વપ્નનું વર્ણન કરે છે। ત્યારે સૌથી પહેલા બ્રહ્માજી કહે છે કે જે વ્યક્તિ સાતમના દિવસે ઉપવાસ કરીને ભગવાન સૂર્યનારાયણનું પૂજન જપ તથા વિધિપૂર્વક હવન કરી રાત્રે સૂર્યદેવનું ધ્યાન કરીને સુવે અને તે પછી એ વ્યક્તિને રાત્રે જે સપનું દેખાય તેનું ફળ તેને અવશ્ય મળે છે અને તે સપનું સાચું થાય છે। એ સમજાવતા બ્રહ્માજી કહે છે કે જો તે દિવસે રાત્રે સપનામાં સૂર્યોદય ઇન્દ્રધ્વજ અને ચંદ્રમા જો આ ત્રણમાંથી કોઈ પણ એક દેખાય તો એ વ્યક્તિને બધી જ સમૃદ્ધિઓ મળે છે। ત્યાર પછી બીજું શુભ સપનું શું છે એનું વર્ણન બ્રહ્માજી કરે છે। બ્રહ્માજી કહે છે કે કોઈ પણ વ્યક્તિને સપનામાં માળા પહેરેલી વ્યક્તિ ગાય વાંસળીનો અવાજ સફેદ કમળ ચામર દર્પણ સોનું તલવાર અને પુત્ર પ્રાપ્તિ જો આટલી વસ્તુ સપનામાં દેખાય તો તે વ્યક્તિને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। ત્યારબાદ ત્રીજા શુભ સપના વિશે બ્રહ્માજી કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાને સોના કે ચાંદી ના પાત્રમાં અથવા કમળપત્રમાં ખીર ખાતા જોવે તો તે વ્યક્તિને ધન અને બળની પ્રાપ્તિ થાય છે। ત્યાર પછી ચોથું શુભ સપનું જે વ્યક્તિ પોતાને યુદ્ધમાં વિજય મળ્યાનું સપનું જોવે છે તે વ્યક્તિ સુખી થાય છે। ત્યાર પછી પાંચમું શુભ સપનું જે વ્યક્તિ સપનામાં પોતાને પ્રજ્વલિત થતા જોવે છે અને સાથે જ એ વ્યક્તિના માથામાં દુખાવો થાય તો એ વ્યક્તિને સંપત્તિ પ્રાપ્ત થાય છે। ત્યાર પછી યાજ્ઞવલ્કય મુનિ બ્રહ્માજીને પૂછે છે કે કેવા પ્રકારના સપનાને શુભ મનાય છે। ત્યારે બ્રહ્માજી કહે છે કે જો કોઈ વ્યક્તિ સપનામાં સફેદ રંગના કમળ માળા કે પક્ષીને જોવે છે તો તે સપનાને શુભ મનાય છે। ત્યાર પછી જો કોઈ વ્યક્તિને સપનામાં દેવતા બ્રાહ્મણ આચાર્ય ગુરુ વૃદ્ધ તથા તપસ્વી આટલા વ્યક્તિ સપનામાં જે કંઈ કહે છે તે ચોક્કસ સાચું થાય છે। ત્યાર પછી જો કોઈ વ્યક્તિને સપનામાં માથું કપાયું હોય એવું દેખાય અથવા પગમાં બેડી પડી હોય એવું દેખાય તો તે વ્યક્તિને રાજ્ય પ્રાપ્તિ થાય છે। એ પછી જો કોઈ વ્યક્તિને સપનામાં ઘોડો બળદ અથવા હાથી દેખાય તો એ શુભ માનવામાં આવે છે। આ પછી જો કોઈ વ્યક્તિ સપનામાં પર્વત સમુદ્ર નદી અથવા અનેક સ્ત્રીઓ એક સાથે આશીર્વાદ આપે છે એવું જોવે તો તે વ્યક્તિને ધનની પ્રાપ્તિ થાય છે અને સાથે સાથે સારું આરોગ્ય પણ મળે છે। અને જો કોઈ વ્યક્તિ રોગી હોય એવા વ્યક્તિ આ સપનું જોવે તો તેને રોગમાંથી મુક્તિ મળે છે। તો આ રીતે બ્રહ્માજી આ શુભ સપના તથા એના ફળ અને આ શુભ સપનાના શું સંકેત છે તે સમજાવતા બ્રહ્માજી આ બધા સપના જોયા પછી બ્રહ્માજી કહે છે કે આ બધા સપના જોયા પછી સવારે ઉઠી નાહીને આ સપનાની વાત રાજા બ્રાહ્મણ અથવા ભોજકને આ ત્રણને જ કહેવી અને આ શુભ સપના જોયા પછી પોતાના ઈષ્ટદેવનો ધન્યવાદ માનવો અને ઈષ્ટદેવનું ધ્યાન ધરવું। જય શ્રી કૃષ્ણ।